અદાણી જીકે જનરલ હોસ્પિટલ મેડિસિન વિભાગે ડબ્લ્યુએચને ટાંકીને આપ્યો સંદેશ બીપીના કારણે લક્ષણોને નિયંત્રિત કરવાના ઉપાયો સમગ્ર વિશ્વમાં દર ચારે એક વ્યક્તિ હાઈ બીપી પીડિત છે ત્યારે તેમણે પોતાનું બ્લડ પ્રેશર સચોટ રીતે મપાવી તેને નિયંત્રિત કરવાની આદત કેળવી લાંબુ જીવન જીવવાનો સંદેશો અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગના તબીબોએ ડબલ્યુએચને ટાંકીને આપ્યો છે જીકેના મેડિસિન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અને ડૉક્ટર જયંતિ સથવારાએ જણાવ્યું હતું કે હાઈ કોઈ કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે પરંતુ સ્ત્રી કરતાં પુરુષોમાં આ ખતરો વધુ હોય છે બીપી થવાના મુખ્ય કારણોમાં કૌટુંબિક ઇતિહાસ ટેન્શન અયોગ્ય ખાણીપીણી અને આડેધડ અપનાવાતી જીવનશૈલી જવાબદાર છે હાઈપરટેન્શનને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે કારણ કે સીધી રીતે તેના લક્ષણો દેખાતા નથી પરંતુ શરીરમાં કેટલુંક અસાધારણ લાગે છે જેમ કે ખૂબ પસીનો આવવો ગભરામણ થવી સરખી ઊંઘ ન આવવી તેમજ ઘણીવાર સખત માથું દુખવું નાકમાંથી લોહી પડવું તેવા લક્ષણો છે આ ઉપરાંત વારંવાર ગુસ્સો આવવો એ માનસિક લક્ષણ છે આમ તો ગુસ્સો એક ભાવના છે પણ તેની માત્રા વધે તો એ બીપીનું મોટું લક્ષણ ગણાય છે બીપીને નિયંત્રણમાં રાખવા અંગે તબીબોએ જણાવ્યું હતું કે બીપીગ્રસ્ત વ્યક્તિએ સતત દવા ઉપર નિર્ભર રહેવું પડે છે પરંતુ હંમેશા પ્રવૃત્ત રહેવાની સાથે વોકિંગ રનિંગ સ્વિમિંગ અને બીજે નિયમિત કસરતથી તેને ઘણે અંશે નિયંત્રિત કરી શકાય છે આ ઉપરાંત ધૂમ્રપાન અને શરાબનું સદંતર ત્યાગ નમક ઓછું ખાવું અને ઉપરથી તો ન જ લેવું વિગેરે દ્વારા નિયંત્રણમાં લાવી શકાય છે જે કારણને લઈને ટેન્શન ઓછું થતું હોય એ કારણ દૂર કરાય તો પણ રાહત રહે છે ફળ અને લીલા શાકભાજી રોજિંદા ખોરાકનો ભાગ બનાવવો જોઈએ આવા આધુનિક જમાનામાં રોગ સમા બીપીને કંટ્રોલ કરવા ડબ્લ્યુ ઓ દ્વારા સત્તરમી મે બે હજાર છથી હાઈપરટેન્શન ડે ઉજવે છે બે હજાર બાવીસના વર્ષ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પ્રેશર સચોટ રીતે મપાવી તેને નિયંત્રિત કરી લાંબુ જીવવા થીમ આપી છે